जय सौंदर्य विद्यार्थी मित्रों, धोरण नौ विषय गणित प्रकरण नंबर छ हवे रेखाओ अने खूणाओ वाळो चेप्टर छे एम आपणे अभ्यास करीए छीए। छेले स्वाध्याय चौकोट एक नो दाखला गणाव्या हता अने एक उदाहरण मैं गणाव्यो हतो, बराबर। तो आजे थोड़ुंक नवुं भणवानुं छे, खूब ज आईएमपी वस्तु छे। તમે રેખાઓ વિશે જાણો છો કે રેખા એટલે શું? તો કે રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે, આ એક રેખા છે, બરાબર। હવે આ રેખા સાથે હું ખૂણો બનાવું તો તમને ખબર છે કે આ રેખીય જોડના ખૂણા બને। અહીંયા જે આ ખૂણાનો સરવાળો છે એ 180 થશે, બરાબર। બંને ખૂણાનો સરવાળો છે 180 થશે। બીજા શબ્દમાં કહીએ તો આખો જે છે એ સરળ કોણ બને, બરાબર। આખો શું બનશે? સરળ કોણ। હવે આ રેખા સાથે ખૂણો બન્યો એટલે રેખીય જોડનો ખૂણો થયો, તેનો સરવાળો 180 થાય। આ વસ્તુ તમે શીખ્યા છો, બરાબર। તો હવે આજે આપણે એક નવી વસ્તુ એ શીખવાની છે કે જ્યારે બે રેખા હોય અને એની એક છેદિકા હોય તો ત્યારે ખૂણાઓની કેવી જોડ બનશે એ વસ્તુ જોવાની છે। તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આજે સ્વાધ્યાય 6.1 પૂરો થાય પછી એક ટોપિક છે 6.5 સમાંતર રેખાઓ અને છેદિકા, બરાબર। તો આ રીતે બે સમાંતર રેખાઓ હોય, લખીએ આપણે અહીંયા સમાંતર રેખાઓ અને છેદિકા, બરાબર। હવે આ બે સમાંતર રેખા છે, આ એક રેખા છે અને આપણે એમ નામ આપીએ, આ બીજી રેખા છે એને આપણે એમ નામ આપીએ, અને આ બંને સમાંતર રેખાની એક છેદિકા છે એને આપણે એલ નામ આપીએ, બરાબર। પછી ટેક્સ્ટ બુક અનુસાર આપણે ખૂણાના નામકરણ આપી દઈએ, આ ખૂણો 1, આ ખૂણો 2, 3 અને 4, બરાબર। પછી 5, 6, 7, 8 નામ આપી દઈએ નીચેના ખૂણા, હવે આટલા ખૂણા છે, ટોટલ 8 ખૂણા બને છે। બે સમાંતર રેખા હોય, સોરી એક સમાંતર રેખાની જોડ હોય અને એ સમાંતર રેખાની એક છેદિકા હોય, ત્યારે 8 ખૂણા બન્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। હવે આમાં અલગ અલગ ખૂણાઓને જોડ બને છે, તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ટેક્સ્ટ બુકમાં કઈ કઈ ખૂણાઓને જોડ છે। જો તમારી ટેક્સ્ટ બુકમાં છે અનુકોણ છે, પછી અંતયુગમાં કોણ છે અને બહિર્યુગમાં કોણ છે અને છેદિકાની એકત્રના અંત કોણ છે, બરાબર। હવે અનુકોણ છે તો એ ખૂણા જોઈએ તો કઈ કઈ જોડ છે અનુકોણની એ આપણે લઈએ। અનુકોણ, બરાબર, પહેલી જોડ છે અનુકોણ, અનુકોણની જોડ। તો અનુકોણની જોડ તમે જોશો કે આ જે રેખા છેદિકા હોય ને એની એક જ તરફના ખૂણા, પણ એક જ સાઈડના ખૂણા, જો 1 અને 5 તો જો છેદિકા છે એની એક જ સાઈડના ખૂણા છે, એટલે અહીંયા લખીએ ખૂણો 1 અને ખૂણો 5, આ પહેલી જોડ થઈ। હવે એવી રીતે જો નીચેની જોડ તમને દેખાય છે ખૂણો 4 અને ખૂણો 8, આ પણ અનુકોણની જોડ છે। હજી આવી નથી, હવે આ સાઈડ જો ખૂણો 2 અને ખૂણો 6, એની નીચે ખૂણો 3 અને ખૂણો 7, જો અનુકોણની જોડ છે। ખાસ આ યાદ રાખવી, આ જોડ જેટલી જોડ છે દરેક જોડ તમારે યાદ રાખવી, દાખલા ગણવામાં ખૂબ કામ લાગશે। આ અનુકોણની જોડ મેં લખી, પછી તમારે ટેક્સ્ટ બુકમાં જોશો અંતયુગમાં કોણ છે, અંતયુગમાં કોણ છે ત્યાં ઝેડ બને, પણ અંદરના ખૂણા યુગમાં કોણ એટલે ઝેડ બને એવા ખૂણા લેવાના, તો કે અંતયુગમાં કોણ ઝેડ, જો આ ઝેડ બને છે
એમાં અંદરના ગુણા તો કે ગુણો 4 અને 6 અને પછી 3 અને 5 એ આ ઊંધો z બને છે બરાબર z બને એવા ગુણા લેવાના તો કે ખૂણો 4 અને ખૂણો 6 અને બીજી જોડ છે ખૂણો 3 અને ખૂણો 5 જો ટેક્સ્ટબુકમાં જોશો એટલે આ જોડ દેખાશે તમને ખૂણાને પછી બહિર્યુગમાં પણ
તો ખૂણો 4 અને ખૂણો 6 અંતઃયુગમાં કોણ છે એટલે જોડ છે સમાન થાય છે પછી ખૂણો 3 અને 5 એ અંતઃયુગમાં કોણ છે એટલે એની જોડ પણ સમાન થાય છે બરાબર આકાશ ધ્યાનમાં રાખો સેમ આવી રીતે આની પછીનો પ્રમેય આ જે પ્રમેય ચકોટ 2 છે એનો પ્રમેય ચકોટ 3 બંધુ છે કે એક એ શું કહે છે કે જો બે છેદિકા એક છેદિકા છે બે રેખાઓને એવી રીતે છેદે કે એની કોઈ પણ એક અંતઃયુગમાં પણ એ જોડ સમાન થાય તો પણ એ બંને રેખાઓ છે સમાંતર કહેવાશે બરાબર જો એ પ્રમેય ચકોટ 3 છે પછી પ્રમેય ચકોટ 4 એવું કહે છે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ છે પૂરક હોય છે જો અંતઃકોણોની પ્રત્યેક જોડ છે કેવી હોય છે પૂરક હોય છે પૂરક હોય એટલે એનો મતલબ શું થયો કે અંતઃકોણોની એક જોડ કીધી છે જો બે સમાંતર રેખાઓ છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ આ જે એક તરફના અંતઃકોણો છે આ જે એક જ તરફના અંતઃકોણો છે બંને કેવા હોય છે એકબીજાના પૂરક હોય છે પૂરક એટલે શું કે બંને ખૂણાનો સરવાળો તમને ખબર છે કે 180 થાય જે બે ખૂણાનો સરવાળો 180 હોય એકબીજાના પૂરક થાય અને જે બે ખૂણાનો સરવાળો 90 હોય એકબીજાના કોટિકોણ થાય અને બીજા શબ્દોમાં કહીએ કે એક બે આ જે બંને ખૂણાનો સરવાળો રેખીક જોડના ખૂણા પણ કહી શકાય છે એ જ્યાં એવા રેખીક જોડના ખૂણા બનતા હોય ત્યાં જ લાગુ પડશે બાકી લાગુ નહીં પડી શકે બાકી પૂરક કહેવાય બરાબર એક આ યાદ રાખો પછી છે કે જો છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો તે બંને રેખાઓ છે સમાંતર હોય આ જે પ્રમેય છે એનું ઊંધું થઈ ગયું પૂરક વાળું છે એનું ઊંધું છે આ પ્રમેય બરાબર એટલે ખાસ એક જો પછી સમાંતર રેખાઓ છે જો એમાં પ્રમેય ચકોટ છે કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે એક રેખા હોય બીજી દોર કે એક રેખા છે આ બંને રેખાને સમાંતર હોય તો બંને રેખા પણ સમાંતર જ છે એકબીજા બરોબર આ પ્રમેય આની પછીનું જે છે આવું કહે છે જો શબ્દ બે પર શરતો બરાબર ખાસ આ સમજવા જેવું હતું પ્રમેય ચકોટ 6 છે હવે એક તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે જો એક જ રેખાને સમાંતર રેખાઓ એક આવી આકૃતિ છે એક આકૃતિ દોરી અને સમજીએ એને અને નેક્સ્ટ ટાઈમ આપણે એ ઉદાહરણ ભણશું જો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ 6.23 છે ત્રણ રેખા છે એલ એમ એન અને એક સમાંતર રેખા ટી છેદતી રેખા ટી છે રેખા એલ છે એલ એમ અને ત્રીજી રેખા છે એમ છે અને આ ત્રણેય રેખાની એક છેદિકા છે ટી છે તો જો આ દરેક ખૂણા છે એ દરેક ખૂણા છે અનુકોણને જોડ બને એટલે દરેક ખૂણા છે સરખા થાય જો તમારે ટેક્સ્ટબુકમાં છે 1 2 3 ખૂણો 1 બરાબર ખૂણો 2 થાય ખૂણો 1 બરાબર ખૂણો 3 થાય આ જો આ બે રેખા હોય તમે જોયું તો કે ખૂણો 1 બરાબર ખૂણો 2 પહેલા હું જો એક રેખા સમાંતર લો L સમાંતર M લો આ એક રેખાને બંને રેખાઓ સમાંતર હોય ત્યારની વાત છે ત્યારે અનુકોણની જોડ ખૂણો 1 બરાબર ખૂણો 2 બનશે પછી આ રેખા છે ખૂણા L પહેલી રેખા છે એ બીજી રેખાને એક સમાંતર તો ત્યારે અનુકોણની જોડ 1 અને 3 થશે તો હવે આના પરથી તમે જોયું કે ખૂણો 2 બરાબર પણ ખૂણો 3 થાય એટલે કે L સમાંતર પણ N થાય જો આ શરત છે તમારી ટેક્સ્ટબુકમાં ખાસ લખી લેવી L સમાંતર M આ L આ એક રેખા છે આ બે રેખાઓને સમાંતર હોય ત્યારે જે વચ્ચેની રેખાઓ છે બંને પણ એકબીજાને સમાંતર થાય છે એ એ છે બરાબર એટલે રેખા M સમાંતર રેખા N બને છે ખાસ એક જો કઈ પૂર્વધારણા તો કે અનુકોણની પૂર્વધારણાને આધારે પૂર્વધારણા એક ખાસ જોઈ લેવું તો
समांतर रेखा वाले ने छेदिका विषय की बात करे नेक्स्ट टाइम से हूँ आना दाखला बनावीश तो खास दरेक विद्यार्थी मित्र आज ने आज थीअरी भणावी એ તમારે રફરટ માં લખવાની છે અને મને WhatsApp પર ફોટો પાડીને મોકલવાનું છે બરાબર તો આ આજના લેક્ચર નો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ જય સ્વામી